નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે છે એ ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નની અંદર આજે નવમા લેક્ચરમાં છે તે મળ્યા છીએ. આપણે અગાઉ સ્થળાંતર, શહેરીકરણ આ બધા વિશે છે તે વાત કરી હતી, એની હકારાત્મક નકારાત્મક અસરો વિશે વાત કરી હતી. આજે આપણે શહેરીકરણની સમસ્યાને હળવી કરવાના ઉપાયો ક્યાં હોઈ શકે એના વિશે વાત કરવાના છીએ કે શહેરીકરણની સમસ્યા ને હળવા કરવાના ઉપાય. આ ક્યાં હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, એના વિશે આપણે છે ચર્ચા કરવાની છે. અનિયંત્રિત શહેરીકરણને લીધે તેની ઘણી હકારાત્મક અસરો થઈ, નકારાત્મક અસરો થઈ, આને લીધે અમુક સમસ્યાઓ છે તે સર્જાણી. તો શહેરીકરણના સારા ફળો સમાજના ગરીબમાં ગરીબ વર્ગ સુધી પહોંચાડી શકાય છે. એની અસરો જો નકારાત્મક ઘટાડવામાં આવે તો સૌ પ્રથમ આ શહેરીકરણની જે સમસ્યાઓ છે એને હળવી કરવા માટેના જે ઉપાયો છે તે એટલે નીતિ વિષયક પગલાઓ. નીતિ વિષયક પગલા ભારત સરકારે શહેરીકરણની સમસ્યાને હળવી કરવાના ઉપાયો માટે હાથ ધર્યા છે. એમાંથી બે છે કે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગોની સ્થાપના પર નિયંત્રણ મૂકીને અનિયંત્રિત રીતે છે એ તથા શહેરીકરણની મર્યાદિત બનાવવામાં આવ્યું છે. મધ્યમ કદના નાના વર્ગોના જે વિકાસને પ્રોત્સાહન આપી મોટા શહેરોમાં થતું અસામાન્ય શહેરીકરણ ઓછું કરવું. ભારત સરકાર શહેરીકરણની એવી નીતિ અપનાવે છે કે જેથી મોટા શહેરો વધુ મોટા ન બને અને નાના તેમજ મધ્યમ કદના નગરો મોટાભાગના રાજ્યો કે પ્રદેશોમાં વિકાસ પામે. એટલે કે ભાઈ જે છે એવા જ પ્રમાણની છે સ્થિતિ પોતે રાખે. ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનનો વિકાસની નીતિ અપનાવવામાં આવી છે. ત્યાર પછી રોજગારીની તકોમાં વધારો કરવો બીજો મુદ્દો છે. નીતિ વિશે પગલા પછી રોજગારીની તકોમાં વધારો. રોજગારીની તકોમાં વધારો એટલે શું? તો કે શહેરીકરણની નકારાત્મક અસરને કારણે એ ઘટાડવા માટે શહેરમાં ઘણી બધી સમસ્યાઓ છે એ હળવી કરવા માટે શહેરીકરણની સ્વરોજગારીની તકો વધે એવા રોજગારલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે. તેનો વ્યાપ અને વિસ્તાર વધારી આવા કાર્યક્રમોને વધુને વધુ લાભ આપવામાં આવે જેથી ગરીબી દૂર થાય અને આવક વધે જેથી લોકોનું સારું જીવન ધોરણ છે એ બને, જેને પરિણામે શહેરીકરણની આપણે નકારાત્મક અસરો છે એ ઘટાડી શકીએ છીએ. પછી આવશે માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી. માળખાકીય સુવિધા સુદૃઢ કરવી. માળખાકીય સુવિધાઓ એટલે કેવી સુવિધાઓ? શહેરમાં માળખાકીય સુવિધાઓ છે જેવી કે પાણી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, ડ્રેનેજ, સેનિટેશન વગેરે સુવિધાઓ શહેરમાં છેવાડાના લોકો સુધી પણ મળી રહે તેવી માળખાકીય વ્યવસ્થાઓ સુદૃઢ કરવી. કેન્દ્ર સરકાર સ્માર્ટ સિટી યોજના પણ અમલમાં મૂકે છે. ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે પણ મકાનો વધુને વધુ વિકસાવી તેઓને તેમાં વસાવા જોઈએ. જોકે સરકારે આ દિશામાં ઉપાયો તો શરૂ કર્યા છે. નબળા વર્ગો માટે રહેઠાણની સુવિધાઓ ઉપલબ્ધ કરવાના જે પ્રયાસો ચાલી રહ્યા છે આ માળખાકીય સુવિધાઓ છે એ સુદૃઢ છે એ કરવાના ઉપાયો છે. પછી આવશે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ. શિક્ષણ અને આરોગ્યની સુવિધા. શિક્ષણ અને આરોગ્ય એટલે કેવી સુવિધાઓ? શહેરનો સાધન સંપન્ન જે વર્ગ છે તે શિક્ષણ અને આરોગ્યની અત્યાધુનિક સવલતો એટલે સેવાઓ જે સરળતાથી મળી શકે, પરંતુ શહેરનો ગરીબ વર્ગ હજુ સુધી આ સુવિધા પૂરતા પ્રમાણમાં અને ઉચ્ચ કક્ષાની મેળવી શકતો નથી, જેને પરિણામે છે શહેરની શહેરીકરણની સમસ્યાઓ હળવી બની શકતી નથી.
જો ગરીબ અને શ્રમિક વર્ગને પણ શિક્ષણ અને આરોગ્યની બધી સેવાઓ છે પૂરતા પ્રમાણમાં મળે, સસ્તા દરે ઉપલબ્ધ બને, તો શહેરીકરણની સમસ્યાને છે આપણે હળવી બનાવી શકીએ છીએ। શહેરીકરણની હકારાત્મક અસરોના ફળો સમાજના ગરીબ વર્ગ સુધી છે એ પહોંચાડી શકીએ છીએ। જો આ બે વસ્તુ છે એ વ્યક્તિને પૂરતા પ્રમાણમાં મળવી જોઈએ, એક શિક્ષણ પણ યોગ્ય પ્રમાણમાં મળવું જોઈએ અને આરોગ્ય પણ છે યોગ્ય પ્રમાણમાં છે મળવું જોઈએ। તો ત્યાર પછી આવશે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો છે વિકાસ થવો જોઈએ। ગૃહ અને નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ, વિદ્યાર્થી મિત્રો ગૃહ એટલે ઘર ઉદ્યોગની વાત કરી છે અહીંયા। શહેરોમાં જે મોટા પાયાના ઉદ્યોગો છે એની સાથે સાથે તેમના પૂરક એવા ગૃહ અને નાના પાયા પરના ઉદ્યોગોને વધુને વધુ વિકસાવવા જોઈએ, વધુને વધુ સજ્જ કરવા જોઈએ, જેથી શહેરીકરણની જે પ્રક્રિયા છે કેવી બને, હળવી બનતા શહેરો પરનું ભારણ ઘટશે અને નકારાત્મક અસરોનું પ્રમાણ છે એને શું કરી શકાશે, એને નિયંત્રિત કરી શકાશે। જે નકારાત્મક અસરો છે એની ઉપર છે આવી ન થાય એટલા માટે। ત્યાર પછી ગામડામાં પાયાની સુવિધાનો વિકાસ કરવો। ગામડામાં પાયાની સુવિધાનો વિકાસ, વિદ્યાર્થી મિત્રો છે ગામડામાં જે નાના પાયા પરના જે સુવિધાઓ દાખલા તરીકે શિક્ષણ છે, આરોગ્ય છે, વાહન વ્યવહાર છે, સંદેશા વ્યવહાર છે, રસ્તા છે, વીજળી છે, સિંચાઈ છે, આ બધી વ્યવસ્થા છે એને સજ્જ કરવા, જેથી શહેરીકરણની પ્રક્રિયા હળવી બનતા શહેરો પરનું ભારણ ઘટશે અને નકારાત્મક અસરનું પ્રમાણને શું કરી શકાશે, નિયંત્રિત કરી શકાશે એટલે એને કાબૂમાં લઈ શકાશે। એટલે ગામડામાં પાયાના સુવિધાનો વિકાસ કરવો છે, ગામડામાં પાયાની જે સુવિધા છે એને વિકાસ કરી શકે છે। વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી, વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી, વહીવટી વ્યવસ્થાને સુદૃઢ કરવી। આપણા શહેરીકરણની જે નકારાત્મક અસરોમાં જોયું કે શહેરીકરણને કારણે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ધોરણ જે કથળતું ગયું છે, જ્યારે શહેરોના અનેકવિધ પ્રશ્નો ઊભા કર્યા છે। જો શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવી હોય તો વહીવટી વ્યવસ્થા છે એ સુદૃઢ કરવી પડે અને વહીવટમાં સંકલનનો જે અભાવ મળે છે તેને દૂર કરી સુશાસન ગુડ ગવર્નમેન્ટની પરિસ્થિતિ સર્જવામાં આવે તો એની સમસ્યા છે એ કેવી બનશે, હળવી બનશે। શહેરોમાં કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન થાય તે માટે પ્રજાને પણ વધુમાં વધુ જાગૃત કરવામાં આવે તો એની સમસ્યાને આપણે કેવી બનાવી શકીએ છીએ, હળવી બનાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આ હતી શહેરી સમસ્યાને છે એ હળવી કરવાના ઉપાયો। પરીક્ષાની અંદર તમે પૂછાય કે શહેરીકરણની સમસ્યાને હળવી કરવા માટેના ઉપાયો ક્યાં હોઈ શકે છે, તો એની અંદર નીતિ વિશે પગલાઓ, રોજગારીની તકોમાં વધારો, માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી, શિક્ષણ અને આરોગ્યની સુવિધા, ગૃહ અને નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ, ગામડાના પાયાની સુવિધાનો વિકાસ અને વહીવટી વ્યવસ્થાને સુદૃઢ કરવી। તમે જો વિદ્યાર્થી મિત્રો આમાં ઘણું બધું લખી શકો છો, આ પોઈન્ટ છે વારંવાર આપણે રિપીટ થાય છે। માળખાકીય સુવિધાઓ સુદૃઢ કરવી એટલે શું, તો કે વીજળી, પાણી, રોડ, રસ્તા, સેનેટાઈઝ આ બધું। શિક્ષણ અને આરોગ્ય એટલે શું, તો કે છેક છેલ્લા ગામડા સુધી છે એને મળી શકે, એને છે એ પોતે લઈ શકે ઉપયોગમાં એટલે શિક્ષણ અને આરોગ્યની સુવિધા। ત્યાર પછી ગામડામાં પાયાની સુવિધાનો વિકાસ, તો એક જ વાત પાછી કીધી, શિક્ષણ અને આરોગ્ય, ત્યાર પછી વાહન વ્યવહાર, ત્યાર પછી રસ્તાઓ, પછી ત્યાર પછી સંદેશા વ્યવહારો, વીજળી, સિંચાઈ, આવું બધું તમે યાદ રાખો એટલે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નને છે બરોબર લખી શકો છો। તો તમને 5મી અંદર વિદ્યાર્થી મિત્રો પૂછાય કે શહેરીકરણની સમસ્યાને હળવી કરવાના ઉપાયો ક્યાં હોઈ શકે, તો તમે આ એની અંદર છે 5 મુદ્દામાંથી છે લખી શકો છો કે નીતિ વિષયક પગલાઓ, રોજગારીની તકોમાં વધારો, માળખાકીય સુવિધા। વિદ્યાર્થી મિત્રો અમુક તમને યાદ રહી જાય એવા છે એને ખાસ લખજો, દાખલા તરીકે ગામડામાં પાયા પરના સુવિધાનો વિકાસ, ગૃહના નાના પાયા પરના ઉદ્યોગોનો વિકાસ, શિક્ષણ અને આરોગ્યની સુવિધા,
અને માર્ગને સુવિધાને સુદૃઢ કરવી. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે ઈ બીજા આંતરમાર્ગકીય સેવાઓ વિશે વાત કરશું.